નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી. વલસાડમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપતા વિકલાંગ વિદ્યાર્થીઓ, ગણિતનું પેપર સહેલું હોવાનો વિદ્યાર્થીઓનો અભિપ્રાય. વલસાડની જીવીડી હાઈસ્કૂલ નજીક ગટર ઉભરાતા લોકો ટ્રાહીમામ. વલસાડના સહીચોક વિસ્તારમાં બે દુકાનોમાં આગ લાગતા મચી નાસભાગ, 6 જેટલા મરઘા સહિત દુકાનનો સામાન આગમાં સ્વાહા. વલસાડના બિલ્ડર ખંડુપુના ટંડેલ સામે એક સરખી બે ફરિયાદ, બનાવટી સાતાખાટ કરવાનો મામલો. વલસાડમાં ટીવીએસ કિંગ કેર કેમ્પનું આયોજન, રૂહી ટીવીએસ દ્વારા કરાયું આયોજન. વલસાડના ગાડરિયા ગામે પાઇપ ચોર ઝડપાયો. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેરમાં જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય કેન્દ્ર ખાતે સ્પેશિયલ બ્લોકમાં બહેરા, મૂંગા અને અંધ વિદ્યાર્થીઓ એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં અંધ વિદ્યાર્થીઓ માટે રાઇટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિકલાંગ વિદ્યાર્થીઓને 10 મિનિટ વધારે OMR શીટમાં આપવામાં આવી હતી અને મુખ્ય ઉત્તરવહી માટે 10 મિનિટ વધારે આપવામાં આવી હતી, એટલે કે તેઓને 20 મિનિટનો લાભ આપવામાં આવ્યો હતો. ગણિતનું પેપર એકંદરે સહેલું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. મેથ્સ મેથ્સ હતું. કેવું ગયું? સારું સારું ગયું. કેટલા માર્ક્સ લખી કાઢ્યું? 50 માર્ક્સ. મારી શાળામાં બિલ્ડિંગ નંબર 1 હોવાથી વિકલાંગોનો એક સ્પેશિયલ બ્લોક નંબર 1 છે, જેમાં 9 અંધ વિદ્યાર્થીઓ છે અને એક બેન જે બહેરા મૂંગા છે. બાકીના જે સ્ટુડન્ટ્સો છે, જે 100% જેને દેખાતું નથી, ઝીણા અક્ષર વાંચી શકાતા નથી, એ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમ RMVM સ્કૂલનો છે અને એની સાથે રાઇટર આપ્યો છે. બાકીના જે અંધ વિદ્યાર્થી છે તેને પણ રાઇટર મળ્યો છે. જે બેન મૂંગા છે અને બહેરા છે એમને રાઇટર મળ્યો નથી. આ વિદ્યાર્થીઓને OMR સીટ માટે 10 મિનિટ વધારે મળે છે અને જે મુખ્ય જવાબ, જે લોંગ ક્વેશ્ચન છે, એસે ટાઈપ ક્વેશ્ચન છે, એને માટે 20 મિનિટ વધારે મળે છે. આ વિદ્યાર્થીનીઓ માટે, આ જે વિદ્યાર્થીઓ છે તેને માટે સુપરવાઇઝર પણ વ્યવસ્થિત કામ કરે છે અને એ લોકોને વિશિષ્ટ સગવડ આપવામાં આવે છે. જે ખૂબ નાના હોય એને બેન્ચ પણ નાની પ્રોવાઈડ કરવામાં આવે છે. વલસાડ શહેરના રામજી ટેકરા વિસ્તારમાં જીવીડી હાઈસ્કૂલ નજીક છેલ્લા 2 દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. પરિણામે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં ગટર ઉભરાવાના પ્રોબ્લેમ સાથે સાથે સફાઈની પણ તાતી જરૂરિયાત છે, ત્યારે નગરપાલિકાનું તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વલસાડ શહેરના સહીચોક વિસ્તારમાં મરઘીની 2 દુકાનોમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બનતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપર દોડી ગયેલા લોકો તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ આગને બુઝાવી દઈને આગને વધુ પ્રસરતી અટકાવી હતી. વલસાડ શહેરના સહીચોક વિસ્તારમાં મરઘીની 2 દુકાનોમાં મોડી રાત્રે આગ લાગતા દુકાનનો સર્વ સામાન બળીને ખાક થઈ ગયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ સહીચોક મટન માર્કેટ પાસે આવેલી મરઘીની દુકાનના માલિક કુલસુમબેન શબ્બીરભાઈ આંગા રહે સૈચોક તથા બાનુબેન અકલુભાઈ ભુરિયા રહે ખાટકીવાર વલસાડની માલિકીની દુકાન ગતરોજ રાત્રે 2 વાગ્યાના સુમારે આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવને નજરે જોનાર નજીકમાં રહેતા સલીમભાઈ ટોકરિયાએ આ અંગે ફાયર બ્રિગેડ તથા દુકાન માલિકને જાણ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા તો દુકાનની સાધન સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી, જેમાં કુલસુમબેનના જણાવ્યા મુજબ તેમની દુકાનમાં 2 પાંજરા, 6 મરઘી, લાકડાનો તથા લોખંડના 2 પલંગ, કબાટ અને બાનુબેનની દુકાનમાંથી રોકડ રૂપિયા 3,000, 6 મરઘી તથા દુકાનની સામગ્રી સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. નાની સરખી અમારી આજુમાં બાજુમાં અમારી દુકાન હતી અને અમે ગરીને ખાતા હતા, એમાં કોઈ અદાવતથી કે એનાથી આ સળગાયું છે. સારું નહીં કર્યું,
અમે રડીને ખાય એના લીધે અમારો કોઈ આવી જુલમ પાડ્યો છે. તો અંદાજો તો જો ને આ ભાઈનું તો બધું જ થોડું થોડું બનાવીએ, કંઈ રૂપિયાનું તો અમારે કંઈ અંદાજો નહીં હોય. પૂંજી એમ જ હતી, તે બધું જ સર અમારા પિંજરા ભરી ગયા. અમારું બધું થોડું ઘણું સામાન હતો તે બધો મરઘા મરી ગયા થોડા ઘણા. આ ભાઈના 10-15 હતા, અમારા હતા, બધું સલગીને રાખ્યું. પોલીસે એમ કીધું તમને કોઈ પર શક હોય તો અમે પકડીએ, અને હવે અમે રાતના 2 વાગે કોના પર શક કરીએ અને દુશ્મનાઈ કોના સાથે લઈએ? અમે તો રડીને ખાવા વાળા, દુશ્મનાઈ કરીને અમને શું ફાયદો? એટલે અમે એવું કંઈ કીધું નહીં. અમે જઈને પોલીસ ચોકીમાં કીધું કે તમને કોઈને શક હોય તો જ અમે આવીએ, નહીં તો અમારાથી નહીં આવે. દિલાસ આપવો જોઈએ અને કરવું જોઈએ કે ભાઈ આ કોણ કર્યું, અમે શું પકડ્યું, અમે કોના પર શક કર્યું. હવે પછીના સમાચાર દીક્ષિતા પટેલ પાસેથી. This is Satya News and you are watching Satya News. નમસ્કાર દર્શક મિત્રો, હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વલસાડના ભગડાવાડા વિસ્તારમાં જમીન પ્રકરણમાં બનાવટી સાટાખત મામલે સિટી પોલીસે 1 દિવસના રિમાન્ડ ઉપર લીધેલા બિલ્ડર ખંડુપુના સામે અગાઉ પણ સપતભાઈ નાનુભાઈ દેસાઈની માલિકીની જમીનમાં પણ બોગસ દસ્તાવેજો ઊભા કરીને તેના ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આમ બોગસ દસ્તાવેજો ઉપર કરી જમીન હડપ કરવાના અન્ય કોઈ બનાવો હોય તેઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. વલસાડ ધરમપુર રોડ અબડામા ખાતે આવેલા રૂહી ટીવીએસ દ્વારા ટીવીએસ કિંગ કેર કેમ્પ અને પરિવાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિંગ ટ્યુઇંગ, બેટરી ચેકઅપ, કેબલ સેટિંગ, ઇલેક્ટ્રિકલ ચેકઅપ અને જનરલ ચેકઅપ વગેરે આ કેર કેમ્પમાં સમાવી લેવાતા ગ્રાહકોએ તેનો લાભ લીધો હતો. में भी देखेंगे कि हम लोग किस किस तरीके से अपने प्रोडक्ट में चेंज ला रहे हैं. किसी प्रोडक्ट के लिए बहुत मायने रखती है. आज हम लोगों ने इस चीज को धीरे धीरे चाह रहे हैं कि फोर स्ट्रोक का मार्केट धीरे धीरे बनाए. फोर स्ट्रोक का रेडी चला रहे हैं आज, जिनको 3 साल हो गए, 3.5 साल हो गया है वो क्यों कैसा. और बाकी सारे प्लांट्स आपको यहाँ पे प्रवीण जी ने भी और अल्ताफ साहब उनका जो भी अपना सौदा होता है वो तुरंत हम लोग उनको कर देते हैं. इस गाड़ी रूही मोटर से लिया था 3 साल हो गया, जब से चला रहा हूँ. વલસાડ નજીક આવેલ ગાડેરિયા ગામમાંથી પાણી પુરવઠાનો પાઇપ ચોરી ગાડેરિયા ગામનો યુવાન ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ તાલુકાના ગાડેરિયા ગામમાં પાણી પુરવઠા માટે ગામમાં એક પાઇપ મૂકવામાં આવ્યો હતો, જે પાઇપ ગામમાં પાણી મળી રહે તે હેતુથી મૂકવામાં આવ્યો હતો. આ પાઇપ 10 દિવસ અગાઉ કેતનભાઈ દાહિયાભાઈ પટેલ રહે તળાવ ફળિયા ગાડેરિયાના ઈસમે રાત્રે 1 વાગે નજીકમાં રહેતા સુરેશભાઈ હરપતિને લઈને પોતાની બાઇક પણ પાઇપ લઈ આવ્યા હતા. આ અંગે ખબર પડતા ગ્રામજનોએ કેતન અને સુરેશની શોધખોળ કરી હતી, જેમાં સુરેશને પકડીને ગ્રામજનોએ પૂછતા સુરેશે જણાવ્યું હતું કે કેતન એ પાઇપ ગ્રામજનોના કહેવાથી બીજી જગ્યાએ મૂકવા જવાનું હોવાનું જણાવ્યું હતું. અને 10 દિવસ બાદ આ જો જ કેતને ગામજનોને ગાડેરિયા 4 રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો અને વલસાડ રૂરલ પોલીસને હવાલે કર્યો હતો. એમ જે નામ લઈને એ લીધી ગયો રાખને 1 વાગે, પછી એને પાઇપ ઉછે કાઢ્યો એને ઘેર લોટી મૂકી કરી એને લાઈટ આવી, પછી ત્રીજી દારી પાછું મૂકવાય, બસ એટલું જ. પછી તમે અંદર ઉતરી ક્યાર મૂકી મેં તો જાણ્યું નહીં કે મેં પાઇપ કાંઈ પાઇપ એ રોકો મૂકી છે લોકો, એટલું મેં જોયેલું ખાલી, પછી મેં તો જાણ્યું નહીં. પાઇપ ક્યારે ચોરેલો? પાઇપ તો એ અહીંયાથી ગાડી રસ્તા પરથી ચોરેલો. લગભગ 400 ફૂટ નો પાઇપ ચોરાઈ લો આજે ચોર પકડીને મેં પોલીસ સ્ટેશન માં લાવ્યા, એની પાછળ ગામના મોટા માણસનું કંઈક આટો એવું લાગતું છે. એ હવે એ બધું પોલીસવાળા કંઈક આ રીતે જો પૂછપરછ કરે તો પાછળથી ઘણાના નામ આવે તેવું છે. એવી ઘણી ચોરી થયેલી છે અમારા ગામમાં. સબમર્સિબલ પંપ
ગેસના બાટલા વગેરે ઘણી ચોરી થયેલી છે, તેની પાછળ બી એક ગીરોનો હાથ હોય એવું લાગતું છે અમને. આ માટે હેડેન પકડેલા છે ને એ લોકો કબૂલે છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપતા વિકલાંગ વિદ્યાર્થીઓ, ગણિતનું પેપર સહેલું હોવાનો વિદ્યાર્થીઓનો અભિપ્રાય. વલસાડની જીવીડી હાઈસ્કૂલ નજીક ગટર ઉભરાતા લોકો ટ્રાહીમામ. વલસાડના સૈચોક વિસ્તારમાં બે દુકાનોમાં આગ લાગતા મચી નાસભાગ, 6 જેટલા મરઘા સહિત દુકાનનો સામાન આગમાં સ્વાહા. વલસાડના બિલ્ડર ખંડુપુના ટંડેલ સામે એક સરખી બે ફરિયાદ, બનાવટી સાતાખાટ કરવાનો મામલો. વલસાડમાં ટીવીએસ કિંગ કેર કેમ્પનું આયોજન, રૂહી ટીવીએસ દ્વારા કરાયું આયોજન. વલસાડના ગાડરિયા ગામે પાઇપ ચોર ઝડપાયો. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ આઝાદી સમાચારોની.